સ્વાગત છે મિત્રો YouTube ચેનલ શબ્દના ઉજાસમાં આપ સૌને સતેશ વ્યાસ આવકારે છે આજે એક નવા કવિને આપણે સાંભળીએ કવિનું નામ છે મુકેશ જોશી કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે કવિની સાચી ઓળખ એની કવિતા જ હોય છે તો પહેલા આપણે મુકેશ જોશીની કવિતા સાંભળીશું કે પાન ખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે સાલું લાગી આવે પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે સાલું લાગી આવે જંગલને બાજીને બેઠું વાલકડું એકાંત ખરે ને ત્યારે સાલું લાગી આવે શેર છે કે વર્ષોથી પર્વત ચડનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈને ઊંડી ખીણો વર્ષોથી પર્વત ચડનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈને ઊંડી ખીણો એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચડે ને ત્યારે સાલું લાગી આવે ને સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઉના શ્વાસે સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઉના શ્વાસે ને સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને ત્યારે સાલું લાગી આવે ને છેલ્લો શેર છે કે તમે હો મુશ્તાક તમારી તલવારો પર દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે તમે હો મુશ્તાક તમારી તલવારો પર દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે હાથ જરા સરકાવો પાછળ ને સાવજ ખાલી મ્યાન મળે ને ત્યારે સાલું લાગી આવે પાન ખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે સાલું લાગી આવે મિત્રો તમે મુકેશ જોશીની કવિતા સાંભળી મુકેશભાઈએ આ કવિતામાં એક કટોકટીની ક્ષણને પકડી છે એવી ક્ષણ જ્યાં આગળ ખાય છે અને પાછળ દરિયો છે મહાભારતના યુદ્ધમાં કર્ણ જ્યારે પોતાની વિદ્યા ભૂલી જાય છે અને સામે અર્જુન જેવો દુશ્મન છે ત્યારે એના કેવા હાલ થતા હશે લગભગ આ જ ભાવ ક્ષણોને મુકેશભાઈએ આ કવિતામાં પકડી છે અને આપણને આ બધાને આ ક્ષણોનો અનુભવ થતો જ હોય છે જીવનમાં ક્યારેક ને ક્યારેક મુકેશભાઈ ઉત્તર ગુજરાતના વતની છે સાબરકાંઠાના જે એરિયામાંથી કવિ ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા ધરખમ લેખક આવ્યા છે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે એ એરિયામાંથી મુકેશભાઈ આવે છે સદનસીબે હું પણ ત્યાંનો જ છું તો મુકેશભાઈને આ બે કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે ત્યાર સુધીમાં કાગળને પ્રથમ તિલક બીજો કાવ્ય સંગ્રહ બે પંક્તિના ઘરમાં ત્રીજા કાવ્ય સંગ્રહનું નામ છે ત્રણ જેમાં ત્રણ કવિઓ હિતેન આનંદપરા મુકેશ જોશી અને અંકિત ત્રિવેદીના કાવ્યો થયા હતા એ સિવાય એમણે બે બુક સંપાદન કરી છે એમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી શયદા એવોર્ડ કવિ જયંત પાઠક એવોર્ડ અને ગુજરાતી ફિલ્મ પાંખ વિનાના પારેવા માટે ગુજરાત સરકારનો એવોર્ડ એમને મળેલો છે મુકેશભાઈ સંપૂર્ણપણે અક્ષરને વરેલ વ્યક્તિ છે મિત્રો મને ખાતરી છે તમને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો તમે લાઈક ઉપર ક્લિક કરજો તમારા મિત્રો પરિવારજનો અને ગ્રુપ સાથે આને તમે શેર કરી શકો છો તમે કોમેન્ટ બોક્સમાં તમારા સૂચનો આપો અને લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખ્યું છે ત્યાં પણ તમે ક્લિક કરજો જેથી અમે અમારા લેટેસ્ટ વિડીયોઝ તમારા સુધી પહોંચાડી શકીએ તો આભાર મિત્રો